હેલો એવરીવન આજના વિડીયોમાં આપણે એબસ્ટ્રેક એલ્જેબ્રાના ટોપિક એવા ગ્રુપ વિશે વાત કરીશું ગ્રુપ જી ગ્રુપ શું છે તો ગ્રુપ એ એક પ્રકારનો સેટ છે કે જેની અંદર પ્રોપર્ટીસ ચાર આપણે લેશું તે સેટિસ્ફાય થાય છે એ પ્રોપર્ટી સેટિસ્ફાય કરવા માટે એક ઓપરેશનની જરૂર પડશે અને એ ઓપરેશન બાઇનરી એવા ઓપરેશન સ્ટારની વાત આપણે વાત કરીશું આ એક સ્ટ્રક્ચર તરીકે વધશે કે જેમાં જી એક સેટ છે અને સ્ટાર એ એક બાઇનરી ઓપરેશન છે આ જી અને સ્ટાર માટે જો ફર્સ્ટ પ્રોપર્ટી એવી ક્લોઝર પ્રોપર્ટી ક્લોઝર પ્રોપર્ટી એ શું હશે તો કે કોઈ પણ બે એલિમેન્ટ લઈએ આપણે એ બી બિલોંગ્સ ટુ ગ્રુપ જીમાંથી અને જો આપણને એ ઓપરેશન એટલે કે એ સ્ટાર બી પણ જીમાં મળે તો આને કહેવાશે ક્લોઝર પ્રોપર્ટી એ આપણી ફસ્ટ પ્રોપર્ટી થઈ ફર્સ્ટ કન્ડિશન સેકન્ડ આવશે અસોસિએટિવ પ્રોપર્ટી અસોસિએટીવ પ્રોપર્ટી એમાં શું હશે તો આપણે ત્રણ એલિમેન્ટ જો સેટ જીના હશે સેટ આપણો જીના એ બી અને સી એવા ત્રણ એલિમેન્ટ અને જો આપણને એવું મળે કે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી તો આ પ્રોપર્ટીને કહેવાશે એસોસિએટિવ પ્રોપર્ટી અને એને કહેવાય છે જૂથનો નિયમ પછી ત્રીજી પ્રોપર્ટી આવશે આઈડેન્ટિટી પ્રોપર્ટી આઈડેન્ટિટી પ્રોપર્ટી એનો મતલબ કે તટસ્થ ઘટક એવા આઈડેન્ટિટી એલિમેન્ટનું પ્રેઝન્સ એના માટે તો કે આપણે એક એલિમેન્ટ લઈએ સ્મોલ એ બિલોંગ્સ ટુ સેટ જી અને આપણને એવું મળે કે જેથી એ સ્ટાર ઈઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ જ્યાં ઈ પણ છે સેટ જીનો એલિમેન્ટ એટલે આ જે સ્મોલ એ છે તે દરેક એલિમેન્ટ છે જીના પણ એ સેટમાંથી એવો કોઈક એલિમેન્ટ ઈ મડસે કે જેથી આ કન્ડિશન્સ હે સેટિસફાય થાય a*e = a = e*a તો આપણે એવું કહી સકીએ કે જે આ e એલિમેન્ટ છે તે આઈડેન્ટિટી એલિમેન્ટ છે e is identity element in g એટલે કે સેટ g નો આઈડેન્ટિટી એલિમેન્ટ થશે અને આ થશે આઈડેન્ટિટી પ્રોપર્ટી આઈડેન્ટિટી આવ્યા પછી નંબર ફોર છે ઇનવર્સ પ્રોપર્ટી એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ ઇનવર્સ એલિમેન્ટ એટલે આપણે દરેક એલિમેન્ટ એ લઈએ ગ્રુપના તો એ દરેક એલિમેન્ટ માટે એવો કોઈ એલિમેન્ટ એ ડેશ ગ્રુપમાંથી જ મળે ઓર જીમાંથી જ મળે કેવી રીતે તો કે આપણે એ સ્ટાર એડેસ કરીએ તો એનો આન્સર પણ એ આવે અને એ ડે સ્ટાર એ કરીએ તો એનો આન્સર પણ એ આવે એ શું છે તો કે આઈડેન્ટિટી એલિમેન્ટ છે ઉપર આપણે અત્યારે જ જોયું તો આ જે એડેસ એલિમેન્ટને કહેવાશે ઇનવર્સ એલિમેન્ટ કોનો તો કે સ્મોલ એ એલિમેન્ટનો એલિમેન્ટ ઓફ એ એટલે એ ડેસ ઇઝ ધી ઇન્વર્સ એલિમેન્ટ ઓફ એ એટલે આપણે ચાર પ્રોપર્ટી જોઈ ક્લોઝર એસોસિએટિવ આઇડેન્ટિટી અને ઇન્વર્સ કોના માટે તો ગ્રુપ જી થશે આપણું એના માટે જે હતું પહેલાં સેટ સેટ જી હતું એના પર આપણે બાયનરી ઓપરેશન સ્ટાર લીધું અને આપણે આ રીતે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું આ સ્ટ્રક્ચર જી સ્ટાર એ જો ચાર પ્રોપર્ટી સેટિસફાય કરશે ક્લોઝર એસોસિએટિવ આઇડેન્ટિટી અને ઇનવર્સ તો તેને કહેવાશે આપણે કહી શકીએ ગ્રુપ અને આ છે ગ્રુપની ડેફિનેશન બરાબર ગ્રુપ થશે કેપિટલ જી એટલે જી પોતે એક સેટ છે એ સેટ માટે આપણે રિસ્ટ્રિક્શન એવું મૂકી દીધું કે તેની અંદરના દરેક એલિમેન્ટ ચાર પ્રોપર્ટી સેટિસફાય કરતા હોય તો આખા સેટને આપણે કહી શકીએ ગ્રુપજી વિથ ઓપરેશન સ્ટાર એક એક્ઝામ્પલ લઈએ તો આપણને ખબર છે એકદમ વેલનોન સેટ જે ઝેડ સેટ ઓફ ઇન્ટીજર્સ અને આપણે સાથે ઓપરેશન લઈએ વેલ નોન ઓપરેશન પ્લસ એટલે કે એડિશન તો ઝેડ પ્લસ આ જે સ્ટ્રક્ચર હશે ઇઝ ધી ગ્રુપ કે જેની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ છે ઝીરો દરેક દરેક એલિમેન્ટના ઇન્વર્સ પણ મળશે અને પ્લસ એડિશન જ ઓપરેશન છે એટલે ક્લોઝર અને એસોસિએટિવ તો થશે જ લાઈક એક્ઝામ્પલ થયો ગ્રુપનો બરાબર છે એટલે ગ્રુપ એક સેટ છે જેની પાસે ચાર પ્રોપર્ટી છે અને ઓપરેશન છે બાઇનરી થેન્ક યુ